શ્રાવણ મહિનાના અમાસના દિવસે દશામાનું વ્રત બહેનો દ્વારા કરવામાં આવે છે, જેમાં બહેનો દ્વારા દશામાની મૂર્તિની 10 દિવસ સ્થાપના કરી પાઠ પૂજા કરવામાં આવે છે. શ્રાવણ મહિનો એટલે તહેવારનો મહિનો. શ્રાવણ મહિનામાં ઉપવાસ કરતા હોય છે અને શ્રાવણ મહિનાની અંદર વિવિધ તહેવારો જેમ કે જન્માષ્ટમી, શ્રાવણિયા સોમવાર, એવી જ રીતે શ્રાવણ મહિનાના અમાસના દિવસે દશામાનું વ્રત બહેનો દ્વારા કરવામાં આવતું હોય છે. આ તહેવારની અંદર શ્રાવણ મહિનાના અમાસના દિવસે બહેનો દશામાની મૂર્તિની સ્થાપના કરે છે અને સ્થાપનાના દિવસે એક દોરો લે છે જેની અંદર 10 ગાંઠો વાળે છે અને રોજ સવારે દશામાની પૂજા અર્ચના અને તેનું કથાનું વાંચન કર્યા પછી આરતી ઉતારી અને એક ગાંઠ ખોલે છે. તેમજ આ 10 ગાંઠ 10 દિવસ સુધી ચાલે છે. 10મા દિવસે રાત્રે બહેનો જાગરણ કરે છે અને વહેલી સવારે માતાજીની મૂર્તિને પધરામણમાં આવે છે. ત્યારે 2-3 વર્ષની કોરોનાના કારણે આ તહેવારો ફિક્કા લાગી રહ્યા હતા, ત્યારે આ વર્ષે બહેનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મૂર્તિકારોને પણ રોજગારી મળી રહી છે, તેઓમાં પણ ઉત્સાહ ભારે જોવા મળ્યો હતો. સાહેબ, અમે નાના વરાછામાં છીએ. લગભગ 10-11 વર્ષથી અમારા વ્યવસાય છે. અમારે સિઝનેબલ કરીએ અમે અને આ દશામાનું અમે લગભગ વર્ષોથી કરતા આવીએ છીએ અને શ્રાવણ માસમાં અમાસના દિવસે જ બે છે, એટલે અમારે 4-5 દિવસ પહેલાં લાગી જાય છે સ્ટોલ લેવા. એટલે આ વખતે શ્રાવણ માસ હોવાના નિમિત્તે દશામાનું સારું કયું ચાલ કામકાજ છે. આ વખતે 2-3 વર્ષ જરાક કોરોના લીધે તો ડીમ હતું, આ વખતે સારું થાય કરાવે. કેટલા સમય મૂર્તિ બનાવો છો? સાહેબ, અમારું તો 10-12 વર્ષથી ચાલે છે. મારે આ વ્રત કરવાથી શું ફાયદો? ને સાહેબ, વ્રત કરવાથી તો સ્ત્રીઓને પુણ્યનું કામ મળે બધું, અને સ્ત્રીની આસ્થા વધારે હોય છે સ્ત્રીઓની, મહિલાઓની, એટલે એના માટે લોકો વ્રત કરી દે છે. વ્રત કેટલા દિવસ કરવામાં આવે છે? સાહેબ, આ વ્રત 10 દિવસ કરવામાં આવે છે. 10મા દિવસે શું કરવામાં આવે? 10મા દિવસે સાહેબ એને વિસર્જન કરવામાં આવે છે પાણીમાં. સાહેબ, 2 વર્ષમાં તો ખાસી મહામારીમાં આવી ગયા હતા, પણ આ વખતે થોડુંક જરાક સારું દેખાય છે વાતાવરણ જરાકમાં અને લોકોમાં આસ્થા બી થોડીક વધારે છે, એટલે આ વખતે થોડું સારું છે જરા. સુરતના વરાછા ખાતે બ્રિજને નીચે મોટી સંખ્યામાં મૂર્તિકારો મૂર્તિઓનું વેચાણ કરી રહ્યા છે, ત્યારે ઘણી મૂર્તિકારોનું કહેવું છે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે મૂર્તિનું વેચાણ સારું જોવા મળ્યું છે, તે માટે તેઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.